ખાતે નવનિર્માણ પામેલા રબારી સમાજની છાત્રાલયનો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો સહિત સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી હળવદમાં શિક્ષણનો વ્યાપ વધવા પામ્યો છે, તેમજ હાલ હળવદ ઝાલાવાડમાં શિક્ષણનો હબ ગણાય છે. ત્યારે હળવદ પરગણાના રબારી સમાજના યુવાનોની મહેનતથી છાત્રાલયનું સર્જન થવા પામ્યું છે, જેમાં રબારી સમાજના 60 છાત્રો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રીમતી મણિબેન ઝાંઝણભાઈ ધાંધર રબારી સમાજની છાત્રાલયના સંકુલમાં રહીને અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રવિવારે છાત્રાલયના સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દુધરેજના મહંત પૂજ્ય કણીરામ બાપુ અને પૂજ્ય રામ બાલક દાસ બાપુ સહિત મંચસ્થોના હસ્તે દીપ પ્રગટ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં પૂજ્ય કણીરામ બાપુએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રબારી સમાજમાં દીકરીને પણ મહત્વ આપો અને દીક સમાજની દીકરી ભણશે તો ત્રણ કુળને તાળશે. રબારી પરગણા સમાજ માટે વડવારા દેવના આશીર્વાદ સદાય રહેશે. ઉપરાંત અન્ય સમાજની દીકરી મુખ્યમંત્રી બની શકતી હોય તો રબારી સમાજની દીકરી કેમ નહીં. વધુમાં પૂજ્ય બાપુએ કહ્યું હતું કે જ્યારે તમારા ઘરે કોઈ પણ પ્રસંગનું તાણ હોય ત્યારે તિથિને સાચી રીતે ઉજવવા માટે રૂપિયા 5,000 એકનું દાન શિક્ષણમાં કરશો ત્યારે રબારી સમાજમાં શિક્ષણ જોત સાર્થક ગણાશે. આ વેળાએ વડવારા મંદિર દુધરેજના કોઠારી મુકુંદદાસ બાપુ, બંસીરામ બાપુ તેમજ બાબુભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ સાવધરિયા, દેવેનભાઈ રબારી યંગ ઇન્ડિયા ગ્રુપ, નાજાભાઈ રબારી, અર્જનભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વ્યક્તિત્વ વિકાસ માટે જાણીતા અને ખ્યાતનામ ગુજરાતી સ્પીકર ડોક્ટર સંજય રાવલે વિશેષ વક્તવ્ય આપ્યું હતું, તેમજ રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબાભાઈ હણ, ભરતભાઈ ગોયલ, નરેશભાઈ માસ્તર, ભરતભાઈ કરોત્રા, જનકભાઈ વકીલ, જગદીશભાઈ રબારી, જગદીશભાઈ ગોયલ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.